Mohit Patel, the director of Normal Classes, welcome you all in my YouTube channel. Mitro, aaj apne English Standard 8, Dhoran 8, Vishay English, ane any other unit first ma when no upyog karvana chahiye. When એટલે શું? જ્યારે. When નો મતલબ અહીંયા આપણે શીખીશું when એટલે ક્યારે નહીં, પ્રશ્નાર્થમાં નહીં, પણ હવે આપણે વિધાન વાક્યમાં. હું તમને એમ કહેવા માંગુ છું કે જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન આવી. જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન આવી. બીજું વાક્ય છે, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. તો આ બધા વાક્ય જ્યારે અમે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલ બેલ વાગી. તો પહેલા વાક્યનું આપણે ઇંગ્લિશ કરવું હોય કે જ્યારે અમે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલ બેલ વાગ્યું, તો એનું ઇંગ્લિશ કેવી રીતે બને? જ્યારે અમે પહોંચ્યા ત્યારે, તો આવા ઘણા બધા વાક્યો બનતા હોય છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ જ્યારે, ને ઇંગ્લિશમાં કહેવાશે વેન. શું પર મિત્રો? વેન. બરાબર, અમે સ્કૂલ પર પહોંચ્યા. સ્કૂલ પર પહોંચે એટલે શું? પહોંચવું એટલે સ્કૂલ, વી એટલે અહીંયા વેન વી. બરાબર, સ્કૂલ પર પહોંચે, પહોંચવા માટે અહીંયા રીચ શબ્દ વપરાય મિત્રો. શું વપરાય? REACH. અને કેમ ભૂતકાળ થયું? પહોંચ્યા. કાળ કયો મિત્રો? ભૂતકાળ છે. બરાબર, બેલ વાગ્યું એ પણ ભૂતકાળ છે. બંને ક્રિયાઓ સાદા ભૂતકાળમાં છે. કયા ભૂતકાળમાં છે મિત્રો? સાદા ભૂતકાળમાં. તો વેન વી રીચ ધ સ્કૂલ, આ રીતનું આવશે. જ્યારે અમે સ્કૂલ પર પહોંચ્યા, વેન વી રીચ ધ સ્કૂલ, બરાબર, ત્યારે સ્કૂલ બેલ વાગ્યો. તો ત્યારે માટે કશું કોઈ શબ્દ છે નહીં, વેન જ આવી જશે. તો ધ સ્કૂલ બેલ બેલ વાગવાનું ઇંગ્લિશમાં કહેવાશે રેંગ. શું આવશે મિત્રો? રેંગ. ધ સ્કૂલ બેલ રેંગ. આ પ્રમાણેનું વાક્ય રચના બનતું હોય છે. જ્યારે અમે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલનો બેલ વાગ્યો. એટલે બંનેમાં જુઓ મિત્રો, આમાં પણ પહોંચવું અને વાગ્યું, બંને ભૂતકાળમાં ક્રિયાઓ થઈ છે. કેવી ક્રિયાઓ? ભૂતકાળમાં. આપણે એવી જ આપણે બીજી એક વાક્ય રચના, એવું જરૂર નહીં કે બંને ક્રિયાઓ વેન વાળી બંને ક્રિયાઓ બંને ભૂતકાળમાં હોય, એવું નહીં. એક ભૂતકાળમાં હોય તો બીજી ચાલુ ભૂતકાળમાં પણ હોઈ શકે. જોઈએ આપણે બીજું, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. તો એને તમે બનાવો, જ્યારે તમે મને ફોન કર્યો એટલે વેન, તમે ને શું કહેવાય? યુ. બરાબર, અને કરતા પછી હંમેશા ક્રિયાપદ જ આવે. ફોન કર્યો ને એ મિત્ર છોકરો, આ ફોન અને મને એટલે મી અને અનુભવી. When you phoned me, અથવા તો when you called me પણ આવે. બરાબર, તો અહીંયા when you phoned me, ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. ક્રિયા કેવી હતી મિત્રો? જ્યારે ફોન કર્યો ત્યારે ચાલુ હતી. ચાલુ ક્રિયા હંમેશા ચાલુ ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળની અંદર છે. ભૂતકાળ ક્રિયા ચાલુ હતી એટલે આપણે ચાલુ ભૂતકાળમાં લઈશું. તો હું એટલે આઈ, અને ચાલુ ભૂતકાળ એટલે વોઝ વોચિંગ ધ ટીવી. હું ટીવી જોઈ રહ્યો. When you phoned me, I was watching the TV. આપણે બીજું એક વાક્ય બનાવીએ. જો એટલે આ તમને યાદ રાખો, આની અંદર તમે પહેલું વાક્ય, જ્યારે તમે મને ફોન કર્યો એટલે ભૂતકાળ, પણ હું ક્રિયા ચાલુ હતી. આ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એટલે તમારે કયો કાળ આવે? ચાલુ ભૂતકાળ આવશે. બીજું છું, જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઉભા. પ્રવેશવું આ ક્રિયા, ઉભા થવું એ પણ ક્રિયા છે મિત્રો. આ બંને જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા તો એને આપણે વેન ધ ટીચર, આપણે હંમેશા ટીચર અ ટીચર ના ધ ટીચર,
બરાબર વર્ગમાં પ્રવેશ્યા તો એન્ટર પ્રવેશ માને એન્ટર્ડ ઇન ધ ક્લાસ જ્યારે ટીચર ક્લાસમાં પ્રવેશ્યા વેન ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ પ્રવેશ્યા એટલે ભૂતકાળનો જે ક્રિયા તરીકે મિત્રો એટલે આપણે આ રીતે ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા તો વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ્સ ભવિષ્યમાં છે
કેવી છે બંને ભવિષ્યમાં છે મહેનત કરીશ તો પરીક્ષામાં પાસ થઈશ કરીશ એટલે ભવિષ્યમાં અને પરીક્ષામાં પાસ થઈશ એ પણ કેવું કહેવાય ભવિષ્યમાં જ કહેવાય પણ અહીંયા હું તમને બહુ સરસ પદ્ધતિથી સમજાવું કે જો અને તો એક સરસ સૂચક સંયોજક છે કેવું છે મિત્રો સરસ સૂચક સંયોજક એટલે યાદ રાખો જ્યારે તમે ઇફ નો ઉપયોગ કરો શનો ઉપયોગ કરો ઇફ નો ત્યારે બંને ક્રિયાઓ ભલે ભવિષ્યની છે સમજ પડી મિત્રો બંને ક્રિયાઓ ભલે ભવિષ્યકાળની છે પણ તમારે એક ક્રિયા સાદો વર્તમાન કાળમાં લખવાની અને બીજી ક્રિયા ભવિષ્યમાં લખવાની એક ક્રિયા સાદો વર્તમાન પર અને બીજી ક્રિયા ભવિષ્યકાળમાં લખજો તો આ વાક્ય રચના આવી પરીક્ષામાં પૂછાય ઇફ તો મેં રચના લખી છે જુઓ મિત્રો ઇફ આને સબ્જેક્ટ લખવાનું સબ્જેક્ટ એટલે ખબર હશે કરતા પછી વી1 વી1 એટલે મૂળ રૂપ અથવા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે મિત્રો બરાબર ઇફ યુ રન ફાસ્ટ બને ત્યાં સુધી વી1 જ આવશે બરાબર ઓબ્જેક્ટ અલ્પવિરામ પાછું બીજું વાક્ય લેવાનું સબ્જેક્ટ વી પ્લસ વી1 વિલ લગાવવાનું સેલ લગાવવાનું નહીં આપણે સેલનો ઉપયોગ જ નથી કરવો વી પ્લસ ઓબ્જેક્ટ અથવા તો કેન પ્લસ વી1 પણ આવતું હોય છે કેન પ્લસ વી1 ક્યારે આવશે હું એ તમને સમજાવું છું પણ પહેલા તો આપણે આ વાક્ય રચના જોઈએ જો તું સખત મહેનત કરીશ તો જો તું એટલે ઇફ પહેલા મૂકી દેવાનું તું એટલે શું કહેવાય યુ બરાબર અને સખત મહેનત કરીશ એટલે ઇફ યુ વર્ક હાર્ડ વર્ક અને હાર્ડ એટલે આપણે મિત્રો છે ને અહીંયા આપણે વર્ક એટલે સાદો વર્તમાન કાળ આવી ગયો યુ એટલે વર્ક જો આની યુ ની જગ્યાએ હી આવે ને તો વર્ક નું શું થઈ જાય વર્ક્સ જો તે સખત મહેનત કરશે તો તે પરીક્ષામાં પાસ થશે તે મૂકો તો જ હી આવે પણ તું આવે તો યુ જો તું સખત મહેનત કરીશ તો આપણે આ પ્રમાણે ઇફ યુ વર્ક હાર્ડ તું પરીક્ષામાં પાસ થઈશ તો તમારે યુ વિલ પાસ ધ એક્ઝામ ધ એક્ઝામ યુ વિલ પાસ ધ એક્ઝામ આપણે યુ વિલ પાસ ઇન ધ એક્ઝામ નહીં યુ વિલ પાસ ધ એક્ઝામ આપણે આ રીતે જ લખવાનું તું પરીક્ષા પાસ કરીશ કાં તો તું પરીક્ષામાં પાસ થઈશ હવે મિત્રો જુઓ તમને આની અંદર વર્ક આપ્યું શું આપ્યું વર્ક એટલે મેં તમને સમજાવ્યું ઇફ પછીનું વાક્ય હોય ને બે ઇફ વાળા વાક્યમાં બંને ક્રિયાઓ ભલે ગુજરાતીમાં લખો બોલો ત્યારે ભવિષ્યમાં હશે પણ તમારે લખવાની ઇંગ્લિશમાં હોય ત્યારે ઇફ પછી હંમેશા સાદો વર્તમાન કાળ આવે શું આવે મિત્રો સાદો વર્તમાન અને પછીની ક્રિયા આવશે ને એ હંમેશા ભવિષ્ય કાળ જ આવશે આઉટ ટુ બીજું વાક્ય આપણે જોઈએ જો તું ઝડપથી દોડીશ તો તું બસ પકડી શકીશ જો તું ઝડપથી દોડીશ એટલે આની વાક્ય રચના પણ ઉપર જેવી જુઓ ઇફ યુ ઝડપથી દોડો એટલે રન ફાસ્ટ ઇફ યુ રન ફાસ્ટ તું બસ પકડી શકીશ યુ વિલ કેચ પકડવાને મિત્રો કહેવાય કેચ યુ વિલ કેચ ધ બસ મિત્રો આ પ્રમાણે એ વાક્ય રચના બને મેં જુઓ તમને એક સાદો વર્તમાનકાળ અને એક ભવિષ્યકાળ આ પ્રમાણેનું બધું હોય છે ત્રીજું વાક્ય બનાવો મિત્રો જો તું બીજાને મદદ કરીશ તો બીજા તને મદદ કરશે જો તું બીજાને મદદ કર તું એટલે યુ બીજાને એટલે ધ અધર્સ બીજા એટલે બહુવચન એટલે ધ અધર્સ મદદ કરવું એટલે હેલ્પ તો આપણે એની વાક્ય રચના ઇફ યુ હેલ્પ ધ અધર્સ ઇફ યુ હેલ્પ ધ અધર્સ બીજા તને મદદ કર ધ અધર્સ વિલ હેલ્પ યુ ધ અધર્સ વિલ હેલ્પ યુ બીજા તને મદદ કરશે ઇફ યુ હેલ્પ ધ અધર્સ વિલ હેલ્પ યુ સમજ પડી મિત્રો આવા વાક્યો તમને ખાલી જગ્યાએ અહીં પૂરવાની હશે ખાલી જગ્યાએ યુ હેલ્પ ધ અધર્સ વિલ હેલ્પ યુ તો તમારે ખાલી ઇફ યુ મૂકવાનું પણ આમાં તમે વેર ના મૂકી દેતા જ્યારે તું બીજાની મદદ કરીશ તો બીજા તને મદદ કરે જો તું બીજાની મદદ કરીશ તો બીજા તને મદદ જો આવે ઉચ્ચાર ટ્રાન્સલેશન કરવાનું મિત્રો અને જો ઉચ્ચાર આવે તો તમારી ઇફ અને જ્યારે ઉચ્ચાર નીકળે ત્યારે બે બસ આટલું યાદ રાખજો જો તું વડીલોને માન આપીશ તો વડીલો તને માન આપશે જો તું એટલે ઇફ
यू मानव को एक रिस्पेक्ट आ रहा है मित्रों सो क्रिया पद आ रहे एना माटे अपने क्रिया पद सो कहेवाय इज यू रिस्पेक्ट रिस्पेक्ट नाउन फॉर्म पण छे अने वर्ब पण कहेवाय तो इफ यू रिस्पेक्ट द एल्डर्स इफ यू रिस्पेक्ट द एल्डर्स तो वडीलो तने मान आपशे द एल्डर्स विल हेल्प यू वडीलो तने मान आपशे द एल्डर्स विल हेल्प यू इफ यू रिस्पेक्ट द एल्डर्स विल हेल्प यू अरे वडीलो तने द एल्डर्स विल हेल्प यू अभी मैं तुमने कहा तो कि केम क्यारे आवे आ बधा का बधा पास થઈશ पकड़ी शके बस पकड़ी शके तने मदद करसे बरफ वडीलो तने मान आपशे बधा ज भविष्य वाला पण एम तो जो आतु આ વાક્યમાં એવું ભવિષ્ય નથી જો તારી પાસે પૈસા હોય તો તું કાર ખરીદી શકે છે આવે મિત્રો શકે છે એટલે તમારે કેમ નો ઉપયોગ કરવાનો શનો ઉપયોગ કરવાનો કેમ બરાબર આમાં બધામાં શકીશ ઈશ આ બધામાં જો કરશે તો બધામાં વિલ નો ઉપયોગ થાય શનો ઉપયોગ કરવાનો વિલ જ્યારે અહીંયા તમારે કેમ નો ઉપયોગ કરવાનો જો તારી પાસે પૈસા હોય ઈફ You have money. Arti, if you have money, तू कार खरीदी शके छे. तू એટલે you खरीदी એટલે પહેલા કેમ મૂકવાનું કરતા પછી કેમ ખરીદવું એટલે buy a car. તું કાર ખરીદી શકે છે. આપણા ધોરણ 8ની અંદર યુનિટ 1માં when અને if ના નિયમો શીખવાના આવતા હોય છે. આ તમારે વેન અને ઇફ એ ખાલી જગ્યાના સ્વરૂપમાં મિત્રો પૂછાશે આ તમે નોટમાં લખી દેજો